બેઠકો લેવા જતા હતા આ લોકો, અને 26 માંથી એક તો એ લોકોએ કેવી રીતે લીધી છે સુરતની બેઠક, આખું દુનિયા જાણે છે ને, આખું ભારત દેશ જાણે છે. એટલે જો 26 લેવાના હતા તો પછી આવું ખોટું કરવું નતું જોઈતું જે કર્યું છે સુરતની અંદર. બીજી વાત, 5 લાખની લીડની વાત જીતે, પણ તમે વિચાર કરો, મેં હમણાં બી કહ્યું સાહેબ કે જેટલા બી મતદારો કુલ છે તો એ મતદારોમાં ઓરિજિનલ તો 50% મતદારોએ મતદાન કર્યું, એટલે 75-80% મતદાન ન થયું. કારણ કે કોઈ મતદારો અમારી પક્ષે બી એવા નહોતા, એમના પક્ષે બી નહોતા, પણ એમણે લીડ વધારે લેવા માટે, 10 લાખ લીડ લેવા માટે એમણે 10% વોટ છેલ્લા 2 કલાક દરમિયાન બોગસ નખાવ્યા. કારણ કે અમારી પાસે યુવા કાર્યકર્તાઓનો બૂથો પર અભાવ રહ્યો, સંખ્યા ઓછી રહી, કારણ કે 35 વર્ષથી એમની પાસે સત્તા અને શાસન છે. પણ સંવિધાનની સુરક્ષા માટે અને લોકતંત્રની સુરક્ષા માટે અમારા આ કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક 30 વર્ષથી આમ ને આમ લડે છે અને આમ ને આમ સંઘર્ષ માટે ઊભા છે. પાટીલ સાહેબે 15 વર્ષમાં કોઈ વિકાસ કર્યો નથી, છતાં લોકોએ એમનામાં વિશ્વાસ મૂક્યો. અમારો એમની સામે સંઘર્ષ ચાલુ છે, ચાલુ રહેશે, અને અમારી લડાઈ એમની અસમાનતા સામે અને એમની જે બોગસ પ્રચાર છે, વિકાસ છે નહીં આ નવસારીમાં, છતાં મતદારો એમને મત આપ્યા, એટલે એમને વિજય બદલ તો અભિનંદન. કોંગ્રેસની કચાસ, મેં આપને કહું ને કે 35 વર્ષથી શાસન છે એમની પાસે, અમારી પાસે એટલી સંખ્યા ઓછી છે, ને યુવા મતદારોને અમે આકર્ષી શકતા નથી, અને બોગસ વચનો અમે નથી આપી શકતા. જી, હાર તો મેં સાહેબ, હાર જીતની વાત મેં કદી કરી જ નહોતી. પહેલેથી શરૂઆતથી મેં હાર જીતની વાત કદી કરી નહોતી. મેં થોડા દિવસ પહેલાં બી કહ્યું હતું કે એઓ આસાનીથી જીતી શકે એમ હતા, છતાં એમણે બોગસ વોટિંગ કર્યું, એ એમણે એમનો પરિચય આપ્યો, એટલે એમને અભિનંદન. હવે એવો કામ કરે અને નવસારીનો સાચો સમાન વિકાસ કરે, અને નહીં કરશે તો અમારો સંઘર્ષ એમની સામે ચાલુ રહેશે કાયમ માટે. નૈષધભાઈ, જેમણે કહ્યું, ભલે એ કહી રહ્યા છે કે ભાઈ હાર હું સ્વીકારી, પહેલા નથી સ્વીકારી, અત્યારે નથી સ્વીકારી, પરંતુ શબ્દોમાં એ સ્વીકારી રહ્યા છે કે હા હું હારી ગયો છું, હવે એ કામ કરે, પણ બોગસ મતદાનના આરોપ લગાવ્યા છે એમણે. સંસદે 2-3 વાત કરી બોગસ મતદાનની સાથે સાથે એવું કહ્યું કે યુવાનો અમારી વાતને સમજ્યા નથી, એના કારણે અમને મત ઓછા મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં સંધ્યા મહિલાઓએ 2% મતદાન વધારે કર્યું છે પુરુષો કરતા. માનું છું ને મહિલાઓ આગળ છે આ બાબતે, મહિલાઓ આગળ છે ને, મહિલા શુદ્ધ મતદાર છે, આ દેશને દિશા આપનારી મહિલાઓએ, કારણ કે મહિલાઓને રાજસત્તાની વધારે જરૂરિયાત ઊભી થાય છે. મહિલાને તરાવી ગાંધીનગરમાં કોંગ્રેસને જીતાડવા માટે મહેનત કરવી પડે અમે નથી જોઈ, અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા લાગ્યો હતો. આપ જુઓ છો આ વખતે તો જલસાની અંદર હું એમ કહીશ કે એક બી મોટા કાર્યકર્તા નાના કાર્યકર્તાને જવાની છૂટ નહોતી, બૂથ ઉપર રહો, જલસામાં કોઈ દેખાતું નહોતું, એટલે આ ટાઈપનું અમારું એક મેનેજમેન્ટ. અને બીજું, એ વાત સાચી છે કે આદરણીય, હું એનાલિસિસની વાત કરું તો મહિલાઓએ 2% વધારે મતદાન કરી, જે મતદાન કર્યું છે ભારતીય જનતા, એટલે નરેન્દ્રભાઈ મોદી તરફ કર્યું છે, યુવાનોએ પણ મતદાન કર્યું છે, વિવિધ સમાજે પણ. તમે એનાલિસિસ કરજો, મને પંજાબમાં વધારે રસ પડ્યો છે, પંજાબના આંકડા જો આવતા નથી, પંજાબના આંકડા જે વચ્ચે આવ્યા હતા એ પ્રમાણે તમે એક બેઠક પર આગળ ચાલી રહ્યા હતા. પંજાબની અંદર જે વોટ શેર અગર જો ભારતીય જનતા પાર્ટીનો વધે છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ લડ્યા છે, અને જો વધે છે તો ચોક્કસથી હું કહીશ કે અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગોએ પણ ભાજપને મત આપ્યા છે. આ લિટમસ ટેસ્ટ હશે. એ જ રીતે ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઇવન બંગાળની વાત કરીએ, કે એક અલગ વિચારધારાવાળા લોકો, કોમ્યુનિસ્ટ વિચારધારાવાળા લોકો એ પણ ટર્ન થયા છે. એટલે સમગ્ર સમાજ, સમગ્ર વિચારધારા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો રાખી રહી છે, કારણ કે આવતા દિવસોમાં સક્ષમ નેતૃત્વ
તેઓ પૂરું કરી શકે તેમ છે. ઓકે ઓકે, મહિલાઓની વાત કરી તેમણે, મહિલા તરીકે આપનો શું મત છે જે મહિલાઓ, કારણ કે એક એ વાત તો સાચી છે કે મહિલાઓ છેલ્લા આપણે ચૂંટણીના પરિણામો જોઈએ અથવા તો ઇલેક્શન જોઈએ, વોટિંગ પેટર્ન પણ જોઈએ, તો મહિલાઓ ખુલીને બહાર આવી રહી છે, મત આપી પણ રહી છે, એટલે મહિલા જાગૃત બની છે અને તેમને પણ ખબર છે કે મારે દેશમાં કઈ રીતે રહેવું છે, મને કયા હક કઈ રીતે મળી શકે છે. દેશની જનતા અને ખાસ કરીને મહિલા જે 50% પોતાનું અસ્તિત્વ ધરાવે છે, આજે એ મહિલાઓ મોંઘવારીથી અને એમના જે બાળકો બેરોજગાર 40-40 વર્ષના ફરી રહ્યા છે એનાથી ત્રાસીને એ મહિલાઓ બહાર આવી છે અને એ મહિલાઓએ જ કોંગ્રેસને વોટ આપ્યું છે. આપ જોઈ શકો છો કે ભલે આજે એનડીએ આગળ આવી ગઈ છે, પરંતુ જે વોટ પર્સન્ટેજ મળ્યા છે અને આગળ જે ફાઇનલ ડિસિઝન આવશે અને આંકડા બહાર આવશે એમાં તમે ચોક્કસપણે જાણી શકશો કે કોને કોને કેટલા મતો આપ્યા છે. અને મહિલાઓએ કોંગ્રેસને મત આપ્યા છે, કોંગ્રેસના ન્યાયને મત આપ્યા છે, મહિલા ન્યાયને મત આપ્યા છે. એટલે આ તબક્કે સ્ટુડિયોમાં બેસીને કહેવું કે 2% મહિલાઓએ અમને વોટ આપ્યા છે તો એ તો અતિશયોક્તિવાળી વાત છે અને એના ઉપર કંઈ કહી શકાય એવું છે નહીં. એટલે મારું તેવું જ માનવું છે કે મહિલાઓએ 100% કોંગ્રેસને ન્યાય, મહિલા ન્યાયની વાતને સાથે રાખીને મહિલાઓને વોટ કોંગ્રેસે પડ્યા છે. અને મહિલા સુરક્ષાની વાત છે એ કોંગ્રેસ પૂરી પાડી શકે છે. આપને ખબર છે કે મણિપુરમાં આ દિન સુધી નરેન્દ્ર મોદીજી ગયા નતા અને ગયા નથી. અને એવી જ રીતે આપને ખબર છે બ્રિજભૂષણ શરણની સામે યૌન શોષણનો આરોપ હતો, છતાંય એના છોકરાને ટિકિટ આપી. તો આવું તો ઘણા બધા દાખલાઓ છે જ્યાં મહિલાઓનું અપમાન થાય છે, શોષણ થાય છે મહિલાઓ. હા, પ્રજ્વલ રેવન્ના એનું તો વાત સામે જ છે, હજી ચૂંટણીઓમાં જે પાસ પડ્યો એ જીતતા બતાવતા હતા. ભલે ને જીતતા બતાવે, હવે તમે આંકડામાં શું કર્યું છે 11 દિવસ પછી? શું કામ આંકડા ઇલેક્શન કમિશને બહાર પાડ્યા? 48 કલાકમાં પાડી દેવા જોઈતા હતા, છતાંય તમે લોકોએ આટલા રાઉન્ડ ફિગર આપણે લઈએ તો જે 200 ની ઉપર ઇન્ડિયા ગઠબંધન જોવા મળ્યું છે ગઈ વખત કરતા તો સારી પરિસ્થિતિમાં છે. ઓફકોર્સ સારી છે, અમારી તો હાર બાય જીત છે. એના એના પોઈન્ટ કયા ગણાવશો? બે ત્રણ પોઈન્ટ કહું છું ને કે અમે લોકો જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું અને જે દિવસથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું એ દિવસથી નરેન્દ્ર મોદી સાહેબના પેટમાં તેલ રેડાયું હતું. ઇન્ડિયા ગઠબંધન ને ઘમંડિયા ગઠબંધન અને ખબર નહીં શું શું ઇન્ડી ગઠબંધન ને શું શું કહેતા હતા, તો પરંતુ બતાવી આવ્યું છે. અને ત્યાં સુધી કહેતા હતા કે આ સંઘ કાશીએ નહીં પહોંચે, તો અમે બતાવી દીધું છે કે કેવી રીતે અમે પહોંચી રહ્યા છીએ. અને અમે કટ્ટરની ચોટ આપી છે દરેકે દરેક જગ્યાએ. અને જે રીતે 300 પાર તો શું 400 પાર ની વાતો થતી હતી, હવે એ તો ભૂલી જ જવાનું છે. આજે માંડ માંડ બતાવી રહ્યા છે, ફિગર જઈ રહ્યા છે, એનું શું ફાઇનલ થશે એ તો પછી ખબર પડશે. કારણ કે શરૂઆતથી જે સિવિલ સોસાયટીઝ છે અને જે પ્રભુત્વ લોકો છે અને ઇવન ભારત દેશની જનતાને ઈવીએમ ઉપર વિશ્વાસ નથી તે નથી જ. અને આંકડા પણ યુપીમાં આપ જોઈ શકો છો. યુપી એ જગ્યા રામલલ્લાને ફરી બેસાડવામાં આવ્યા ત્યાં આ પ્રદર્શન કેમ બીજેપીનું અત્યારે માઇનસમાં જઈ રહ્યું છે? ઇન્ડિયા ગઠબંધન જનતાની આવાજ છે, જનતાની આવાજ છે. તમે ગમે એટલું કરવાની કોશિશ કરી છતાંય જનતાએ તમને એકદમ બહુમતીથી ચાકારો આપ્યો છે અને તમને ઘરે બેસાડવાનું કામ કર્યું છે. અને જ્યાં કટોકટીની વાત હતી ત્યાં ખેલા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશને પાર્ટી બનાવીને. આજે એક કોન્સ્ટિટ્યુશનલ સંસ્થા છે ઇલેક્શન કમિશન, પરંતુ ઇલેક્શન કમિશને કોંગ્રેસની કે વિપક્ષની એક પણ ફરિયાદ ધ્યાને લીધી નથી. અહીંયા આગળ કોંગ્રેસ જીતે તો ઈવીએમ બરોબર હોય અને ભાજપ જીતે. મહત્વના સમાચાર, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામને લઈને આવી રહ્યા છે જે વલણ છે, તેમાં 5 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 5 ઉમેદવાર જે છે તેમાં અર્જુન મોઢવાડિયા 30,000 મતથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. માણાવદરથી અરવિંદ લાડાણી આગળ ચાલી રહ્યા છે અને વધુ એક જાણકારી વિજાપુર, ખંભાત અને વાઘોડિયાથી પણ મળી કે જ્યાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. તો પેટા ચૂંટણીમાં 5 અને આ તરફ ગુજરાતમાં બીજી 25 એમ 30-30 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. પ્રશાંતભાઈ, જે રીતની વાત હતા પહેલા ચર્ચા કરી રહ્યા હતા કદાચ તેને લઈને જવાબ કે કોંગ્રેસ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ક્યાં સુધી હજી ઈવીએમ? એટલે આ વખતે ઇન્ડિયા ગઠબંધન થકી કોંગ્રેસમાં એક મજબૂતાઈ દેખાઈ રહી છે, આંકડામાં પણ આવી રહી છે. અને કોંગ્રેસ કદાચ 3 ડિજિટ સુધી બી પહોંચે એવી શક્યતા છે ઓવરઓલ સીટોની દ્રષ્ટિએ.
હવે એટલે એ જ કહું છું કે આ આંકડા જે આવ્યા છે ઈવીએમમાંથી જ આવ્યા છે, ઈવીએમ વગર આવ્યા નથી, એ કે બેલેટ પેપરથી એ આંકડા નથી આવ્યા. અને ક્યાંક ને ક્યાંક આ બેલેન્સ જે થયું છે અત્યાર સુધી, જે વન વે એક તરફથી જે રુઝાન વલણ બીજા બધા હતા, ઇવન એક્ઝિટ પોલ જે દેખાતા હતા, એની સામે આવતા આંકડા ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે કોંગ્રેસ મહેનત કરીને એનું પરિણામ સુધારી રહી છે, અને એની એ મહેનત ઈવીએમમાં પણ કેદ થઈને બહાર આવી રહી છે. ઈવીએમમાંથી જે બહાર બાળક બહાર આવી રહ્યું છે એ પણ મહેનતનું જ આવી રહ્યું છે. એટલે હું એવું માનું છું કે આજથી કદાચ આ વસ્તુ આંબી જો રાજસ્થાન. સાબરકાંઠાનું એક અપડેટ આપી દઈએ. સાબરકાંઠામાં પ્રિન્ટર મશીનમાં ક્ષતિ છે, ડેટા જાહેર કરવામાં થોડી સમસ્યા થઈ રહી છે. સાબરકાંઠામાં મતગણતરી સમયે માહિતી વ્યવસ્થા ખોરવાઈ છે. આત્મિક અપડેટ, પ્રિન્ટર મશીનમાં થોડી ક્ષતિ છે પરંતુ એ ઠીક થઈ જશે. વાત કરી રહ્યા હતા આપણે ઉત્તર પ્રદેશની, ઉત્તર પ્રદેશની જ્યાં રામલલ્લાને આપણે મંદિરમાં બિરાજમાન કર્યા, આ આશીર્વાદ મળતા થોડી કેમ વાર લાગી રહી છે અત્યારે, એવું છે? જો આ વખતની ચૂંટણીમાં એક સ્પષ્ટ વાત એવી પણ આવી કે પક્ષ અને વિપક્ષ જોઈએ. અનેક લોકોએ વાત કરી છે કે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ, અને જે રાજનીતિના માહિર સ્ટેટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક આ વિષય પકડાય, એના કારણે મજબૂત વિપક્ષની અપેક્ષાએ પણ મતદાન થતું હોય છે. અને જે આ ટાઈપની પરિસ્થિતિ